दाखला पूछाय छे, अने त्रण मार्क्स में नाना दाखला पण पूछाय छे, अने एक मार्क्स में एना ऑब्जेक्टिव प्रकारनो प्रश्न पण पूछाय छे। आजे आपणे नवी पद्धति जे छे त्रीजी, पहली आपणे विकिरण आकृतिनी रीते जोईलुं, पछी बीजुं काल्पीय सननी, अने त्रीजी छे स्पीयरमेननी क्रमांक सहसंबंधी। स्पीयरमेननी क्रमांक सहसंबंधमां शुं छे कि आपणने चल આપેલા હોય બરાબર, પણ કેટલીક વખતે એવું છે કે એ ચલને આપણે માપી શકતા નથી। દાખલા તરીકે સુંદરતા હોય એને આપણે માપી શકતા નથી બરાબર, પ્રામાણિકતા એને માપી શકતા નથી, આવડત કોઈ વ્યક્તિનામાં કેટલી આવડત છે એ માપી શકતા નથી, નૈતિકતા બરાબર, વક્તૃત્વ સ્પર્ધા હોય તો કયો વ્યક્તિ કયો ઉમેદવાર કયો વિદ્યાર્થી કે કયો કેન્ડિડેટ વધારે સારું બોલે છે એ આપણે માપી શકતા નથી, કે ભાઈ 50 સારો બોલ્યો કે 70% સારું બોલ્યો તો એને આપણે માપી શકતા નથી। સંગીતમાં પણ એવું છે કે ભાઈ આનું સંગીત 80 સારું છે 90 સારું છે એવું નહીં બરાબર। નૃત્ય તો આ બધી બાબતમાં કલા છે, નૃત્ય છે, ક્રોધ છે, ગુસ્સો છે, આવેગ છે, આવા બધા બાબતોને આપણે માપી શકતા નથી। તો એમાં આપણે શું કરવું પડે, એને આપણે માપી શકતા ન હોવાથી સંખ્યાત્મક સ્વરૂપે એ બાબતોને આપણે ધ્યાનમાં રાખી એને માપી શકતા ન હોવાથી એને શું આપવામાં આવે છે, ક્રમ। દાખલા તરીકે સુંદરતામાં શું આપીએ છીએ આપણે, ક્રમ, કે ભાઈ આ નંબર 1 સુંદર છે, નંબર 2 આનો આવે, નંબર 3 આનો આવે, પ્રમાણિકતામાં આનો પહેલો નંબર છે, આનો બીજો નંબર છે, એટલે આપણે શું આપીએ છીએ, ક્રમાંક આપીએ છીએ। સંગીતમાં કે ભાઈ આનું સંગીત ફર્સ્ટ નંબરનું છે, પહેલો નંબર, પછી આનો બીજા નંબરનું સંગીત છે, આનું ત્રીજા નંબરમાં છે। વક્તૃત્વ સ્પર્ધામાં પણ આપણે શું આપીએ છીએ, ક્રમાંક આપીએ છીએ, કે ભાઈ સારું બોલનાર વિદ્યાર્થીનો પહેલો ક્રમાંક, બીજા નંબરના ને બીજો ક્રમાંક, ત્રીજા નંબર ને ત્રીજો ક્રમાંક, તો આપણે શું આપીએ છીએ, ક્રમ। એટલે અહીંયા આપણે જે સ્પીયરમેનની અંદર જે છે એ ક્રમાંકની વાત કરવાની છે, અને એટલા માટે એને આપણે સ્પીયરમેનના કયા ક્રમાંક સહસંબંધની વાત કરવામાં આવે છે। એટલે જે ચલને આપણે માપી શકતા નથી એને આપણે શું આપીએ છીએ, ક્રમ। તો એવા ક્રમ આપ્યા પછી જે સહસંબંધ શોધવામાં આવે એને ક્રમાંક સહસંબંધ કહેવામાં આવે છે। એટલે એમાં શું છે કે એક્સ ચલને ક્રમ આપવાનો અને વાય ચલને બરાબર, અને એનું આ સૂત્ર છે, આ સૂત્રને આપણે યાદ રાખવાનું, આર બરાબર 1 - 6σd²(n)n²-1, આ સૂત્ર કેવું છે, આઈએમપી છે, અને આ સૂત્રને આધારે આપણે 3 માર્ક્સનો પરીક્ષામાં દાખલો પણ પૂછાય છે, આઈએમપી સૂત્ર બરાબર। આર બરાબર 1 - 6σd²(n)n²-1, એટલે એ રીતે આપણે આ દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે। જુઓ, મેનેજર એ આપેલ ક્રમ અને મેનેજર 2 એ આપેલ ક્રમ, બે ચલ આપેલા છે, એમાં બંનેનો ક્રમ આપેલો છે બરાબર, મેનેજર 1 અને મેનેજર 2, વ્યક્તિમાં આટલા છે જી સુધી, એ બી સી ડી ઈ એફ જી, કુલ એન બરાબર કેટલા છે, 7, એટલે અહીંયા મેનેજર એ નો ક્રમ, મેનેજર બી નો ક્રમ। હવે આમાં શું શોધવાનો, તમારે સૂત્ર પ્રમાણે શું શોધવો પડે, ડી સ્ક્વેર બરાબર, એન તો આપેલો છે એટલે ડી અને ડી સ્ક્વેર, તો ડી એટલે શું, આર એક્સ ઓછા આર વાય, આર નો એક્સ નો ક્રમાંક એટલે આર એક્સ, અને વાય નો ક્રમાંક એટલે આર વાય, 6 માંથી 7 જાય તો ડી કેટલો આવે, -1, 7 માંથી 6 જાય તો 1, 5 માંથી 5 જાય 0, 4 માંથી 2 જાય 2, 3 માંથી 4 જાય -1, 2 માંથી 1 જાય 1, 1 માંથી 3 જાય -2, એટલે તમારે અહીંયા ડી તમને મળી ગયો। ડી માટે ફરીથી યાદ રાખવાનું શું કરવું પડે, આર એક્સ ઓછા આર વાય। હવે આપણે જરૂર છે ડી સ્ક્વેરની, તો ડી નો વર્ગ એટલે આ જે તમે ડી શોધ્યો એનો શું કરી દેવાનો, વર્ગ કરી દેવાનો, શું કરી દેવાનો, આ ખાનાનો વર્ગ કરી, અને આપણે ડી સ્ક્વેરનું ખાનું તૈયાર કરવાનું, એટલે -1નો વર્ગ કેટલો થાય, +1 થઈ જાય, -1 ગુણ્યા -1 કરીએ એટલે +1, 1નો વર્ગ પણ 1, 0નો વર્ગ 0, 2નો વર્ગ 4, -1નો વર્ગ +1, 1નો વર્ગ 1, -2નો વર્ગ કેટલો થાય, -2 ગુણ્યા -2 એટલે -4, હવે આનો સરવાળો કરવાનો ડી સ્ક્વેરનો, એટલે આને શું ગણાશે, સિગ્મા ડી સ્ક્વેર, સિગ્મા એટલે સરવાળો,
પડો. એક ને એક બે, બે ને ચાર છ, છ ને એક સાત, સાત ને એક આઠ, આઠ ને ચાર બાર, એટલે સરવાળો કેટલો આવ્યો? બાર. હવે આ સૂત્ર મૂકી દઈએ, આર બરાબર વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર, તો ડી સ્ક્વેર કેટલો આવેલો? બાર, એટલે બાર મૂકી દીધા. અને એન બરાબર કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કુલ વ્યક્તિ કેટલા છે? આઠ, ના સાત છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, જી. એ બી સી ડી ઈ એફ જી, એટલે એન બરાબર સાત. અને સાતનો વર્ગ એટલે કેટલા થાય? ઓગણપચાસ ઓછા એક, એટલે અહીંયા વન માઇનસ બારી છ બોતેર, ઓગણપચાસમાંથી એક જાય તો અડતાલીસ, અને અડતાલીસ ગુણ્યા સાત કરીએ તો ત્રણસો છત્રીસ, બોતેર ભાગ્યા ત્રણસો છત્રીસ કરો એટલે કેટલા થાય? ઝીરો પોઈન્ટ એકવીસ તેતાલીસ. હવે એકમાંથી ઝીરો પોઈન્ટ એકવીસ બાદ કરો અથવા બધા બાદ કરો, ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર, એટલે આ પાંચ કરતા, પાંચ અથવા પાંચ કરતા મોટા હોય ત્રીજો આંકડો, તો એક પોઈન્ટ ઉમેરી દીધો, ઝીરો પોઈન્ટ સેવન્ટી એઇટમાં એક ઉમેરી દો, સેવન્ટી નાઇન, એટલે આર બરાબર ઝીરો પોઈન્ટ સેવન્ટી નાઇન. બરાબર, એટલે એનું અર્થઘટન શું થાય? આરની કિંમત એકની નજીક છે, ઘનિષ્ઠ ધનસહ સંબંધ દર્શાવે છે. બરાબર બરાબર, એટલે આ ક્રમાંક સહ સંબંધ કહેવાય. હવે એ જ રીતે આવો દાખલો ગણવાનો બીજો, જો આર એક્સ આર વાય ડી અને ડી સ્ક્વેર, આવડશે? આવડવો જ જોઈએ, સહેલામાં સહેલા દાખલા છે. અહીંયા ક્રમ આપેલા છે, એના ઉપરથી તમારે ડી અને ડી સ્ક્વેર શું કરવાનો? શોધી કાઢવાનો. બરાબર, હવે અહીંયા નિર્ણાયક એક અને નિર્ણાયક બે, એ બી સી ડી ઈ તેમની ગીત ગણવાની ગાવાની કુશળતાને આધારે બે નિર્ણાયકો મૂલવે છે. પાંચ ગાયકોને નીચે મુજબ ક્રમ આપેલા છે. બંને નિર્ણાયકોના નિર્ણય વચ્ચેની સામ્યતા ક્રમાંક સહ સંબંધ શોધો. નિર્ણાયક એકે આપેલો ક્રમાંક જુઓ, ક્રમ સી બરાબર, બે, એટલે અહીંયા શું છે? એ બી સી, અહીંયા એ તમને અહીંયા બે નંબરને આપેલો છે. બરાબર, એટલે જુઓ અહીંયા એ લીધો આપણે, અહીંયા ગોઠવી દીધું એ બી સી ડી અને ઈ, તો એ ને ક્રમ કેટલો છે? બે, અને આમાં કેટલો આપ્યો છે? ચાર આપ્યો છે, એટલે અહીંયા તમારે ગોઠવ્યું કેટલું આપ્યું? બે અને ચાર. પછી બી, તો બી નંબર અહીંયા ત્રણ નંબરના ક્રમને મળ્યો છે, જ્યારે અહીંયા નિર્ણાયક બે કોને આપ્યો છે? પહેલા ક્રમાંકને, એટલે અહીંયા તમારે બીમાં ત્રણ અને અહીંયા નિર્ણાયક બીમાં પહેલો, સીમાં સી નંબર કોને આપ્યો છે? પહેલા નિર્ણાયકે એક ક્રમાંકને આપ્યો છે અને બીજા ક્રમાંકવાળાને બી બીજા નિર્ણાયકે આપ્યો છે, એટલે અહીંયા એક અને બે. પછી ડી, ડી કોને આપ્યો છે? તો પાંચ નંબરમાં નિર્ણાયક એક, એટલે અહીંયા પાંચ લખ્યા અને પછી ત્રણ. પછી અહીંયા ઈ કોને આપ્યો છે? તો આમાં ઈ આપ ચોથા ક્રમાંકને આપ્યો છે, એટલે અહીંયા ચાર લખીશું આપણે અને અહીંયા પાંચ, એટલે અહીંયા ચાર અને પાંચ, એટલે આ ગોઠવવાનું અહીંયા અસ્ત વ્યસ્ત આપેલો, આ થોડી બુદ્ધિ કસોટી થાય એટલા માટે એને આપણે પહેલાં શું કરી દીધો? ગોઠવી દીધો. હવે આ પ્રમાણે બે, ત્રણ, એક, પાંચ અને ચાર, અને એ જ રીતે ડી શોધ્યો અને ડી સ્ક્વેર, અને એ જ રીતે આપણે આ સૂત્રમાં શું કરી દીધું? મૂકી દીધું અને જવાબ મળી જશે. હવે અહીંયા આપણે આ જે દાખલા હતા એ બહુ જ સહેલા છે, પણ હવે જ્યારે આપણને આવું આપ્યું હોય એટલે કે ક્રમાંક આપવાના હોય ત્યારે તમારે દાખલો શું કરવો પડે? જુદી રીતે ગણવો પડે. તો જો અહીંયા ગુણ આપેલા છે, હવે આમાં ક્રમ આપવા પડે કે ભાઈ આમાં વિદ્યાર્થી એકથી આઠ આપેલા છે, એક, બે, ત્રણ, ચાર, કુલ આઠ વિદ્યાર્થી. પહેલા વિદ્યાર્થીને ઇઠ્યોતેર આંકડા શાસ્ત્રમાં છે અને નામા પદ્ધતિમાં ચોર્યાસી. તો આનો આપણે શું કરવો પડે? જો પહેલા આંકડાશાસ્ત્રમાં ગુણ અને આંકડાશાસ્ત્રમાં ક્રમાંક, એટલે અહીંયા સૌથી વધારે ગુણ કયા નંબરના છે? અઠ્ઠાણું માસ છે, એટલે આનો પહેલો નંબર આવે. બરાબર, પછી નેવું વાળાનો કયો આવે? બીજો. પછી બ્યાસી વાળાનો ત્રીજો. પછી કોનો આવે? ઇઠ્યોતેરનો ચોથો. પછી પાંચમો નંબર પંચોતેર. પછી છઠ્ઠો નંબર બાસઠ. અને સાતમો નંબર કોનો આવે? છત્રીસ વાળાનો. અને આઠમો નંબર કોનો આવે? પચીસ વાળાનો. એટલે આપણે આ ક્રમ શું કરવા પડે? આપવા પડે. સૌથી વધારે માર્ક્સ મેળવ્યો હોય એનો પહેલો નંબર, એટલે આ ગુણ અહીંયા આપણને ક્રમ નહોતો આપ્યો, એટલે આપણે ક્રમ શું કરવો પડે? આપવો પડે. એ જ રીતે અહીંયા જે એકાઉન્ટમાં જે નામા પદ્ધતિમાં ગુણ છે એમાં
જે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એ કોણ છે? 91 ગુણ મેળવનાર વિદ્યાર્થીનો કયો નંબર આવશે? પહેલો. પછી એનાથી બીજા નંબરે કેટલા છે? 86, એટલે બીજો નંબર. પછી ત્રીજો નંબર અહીંયા 84 છે, એટલે ત્રીજો નંબર. પછી ચોથો નંબર કોનો આવશે? 68 વાળાનો. પછી પાંચમો નંબર કોનો આવશે? 62 વાળાનો, બરાબર. અને છઠ્ઠો નંબર કોનો આવશે? 60 વાળાનો. સાતમો નંબર 55 નો અને આઠમો નંબર 51 નો. એટલે પતી ગયા ક્રમાંક. હવે આ મળી ગયા આપણને આર એક્સ અને આર વાય, એટલે સીધો હવે ડી. ડી 4માંથી 3 જાય તો 1, 7માંથી 8 જાય તો -1, 1માંથી 1 જાય તો 0, 8માંથી 6 જાય તો 2, 5માંથી 4 જાય 1, 3માંથી 5 જાય -2, 2માંથી 2 જાય 0, 6માંથી 7 જાય -1. હવે આનો ડી સ્ક્વેર, ડી સ્ક્વેર શું થયો? 12 આવ્યો. હવે એ આમાં મૂકી દઈએ એટલે આપણને શું મળે? ક્રમાંક સહસંબંધ. તો આ વસ્તુ છે. હવે અહીંયા એક જે નવો મુદ્દો છે, હવે આપણે પછીના જે લેક્ચરમાં જોઈશું, ત્યાં સુધી આપણે શું લઈએ? રજા લઈએ. આવજો. બાય બાય. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.